હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર જયદેવ ધામેલિયા, ગાયનેકોલોજીસ્ટ, સ્ત્રી રોગ નિષ્ણાત. પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓને ઘણા બધા પ્રકારના સવાલ હોય છે. સવાલ ખાસ તો એ માટે જરૂરી છે એમના માટે કે એવું તો એ શું કરે કે પ્રેગ્નન્સીમાં કે બાળકનો વિકાસ સારામાં સારો થાય અને પોતાની તંદુરસ્તી સારી રીતે સચવાઈ રહે. તો આજે સમજીએ કે પ્રેગ્નન્સી દરમિયાન સુવાની કઈ પદ્ધતિ હોવી જોઈએ, કઈ પોઝિશન હોવી જોઈએ જેથી કરીને બાળકનો સારામાં સારો વિકાસ થાય અને પોતાની તંદુરસ્તી પણ સારી રીતે જળવાઈ રહે. તો સૌ પ્રથમ જોઈએ કે પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં, એટલે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં, બાળકની સાઇઝ નાની હોય છે એટલે કોઈ પણ પોઝિશનમાં માતા સૂઈ શકે છે. પણ ખાસ એ જ સમજવાનું છે કે એ શરૂઆતના 3 મહિનામાં માતાએ એ પ્રોપર પોઝિશનમાં, જેમાં સૌથી વધુ ફાયદાકારક પોઝિશન છે, એ પોઝિશનમાં સુવાની ટેવ પાડવી જોઈએ. ઘણી બધી સ્ત્રીઓને, ઘણા બધા લોકોને એવું હોય છે કે પર્ટિક્યુલર પોઝિશનમાં જ એમને ઊંઘ આવે. તો શરૂઆતના 3 મહિનામાં એ કાળજી લેવી જોઈએ કે જેથી કરીને પ્રોપર પોઝિશનમાં સુવાની એમને ટેવ પડી જાય. તો સમજીએ કે લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે પેટનો ભાગ વધારે આગળ નીકળેલો હોય, બાળકની સાઇઝ વધારે હોય, ત્યારે પ્રોપર પોઝિશનમાં સુવું ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં સ્ત્રીઓને એવું હોય કે સીધા સૂવું જોઈએ. તો સીધા સૂવામાંથી પ્રોબ્લેમ એ થાય કે બાળકને પોષણ મળવાનું ઓછું થઈ શકે, કારણ કે લોહીનું પરિભ્રમણ પર બાળકના વજન આવતું હોય છે. બીજું, કોન્સ્ટિપેશન કે એસિડિટી જેવી તકલીફ થઈ શકે છે. બીજું, ઘણી સ્ત્રીઓને ઉલટા સૂવાની ટેવ હોય છે, તો ઉલટા સૂવું ના જોઈએ, જે પણ બાળક પર પ્રેશર આવે અને બાળકને પોષણ આપવામાં તકલીફ થઈ શકે. તો માતાએ ડાબી અથવા જમણી બાજુ સૂવું જોઈએ. ડાબી અને જમણીમાં વધારે ફાયદાકારક ડાબી બાજુ સૂવું વધારે ફાયદાકારક છે, કારણ કે બાળકને પોષણ મળવાનું વધારે પોસિબિલિટી ડાબી બાજુમાં હોય છે. બીજું, સૂતા પછી માતાએ ઊભું કેમ થવું જોઈએ અથવા તો સૂવા માટે શું કરવું જોઈએ? તો મોટા ભાગે સીધા ઊભા થતા હોય છે, એના બદલે પડખું ભરીને ઊભા થવું જોઈએ જેથી કરીને બેકના સ્નાયુઓ ઉપર પ્રેશર ઓછો આવે. તો મારા વિડીયોમાં સમજીએ કે પ્રોપર પોઝિશનમાં સૂવું પણ ખૂબ જરૂરી છે. થેન્ક યુ.